મહિને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ મળેલી ચોથી સામાન્ય સભા મધ્યે વિપક્ષના નબળા વિરોધ વચ્ચે વિવિધ વિકાસ કાર્યોને સર્વાનુમતે બહાલી આપી સંપન્ન કરવામાં આવી હતી. રાષ્ટ્રગીતના ગાન સાથે નવનિયુક્ત ચીફ ઓફિસર મહેન્દ્ર હુબળા, ચૂંટાયેલા નગરસેવક અને વિરોધ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં બેઠકને સ્ટાર્ટ આપતા સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે પ્રાથમિક તબક્કે શહેરી વિકાસ યોજના અંતર્ગત પાસ થયેલ 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પેટે 45 લાખ રૂપિયા સુધરાઈને મળી ચૂક્યા હોવા બાબતથી અવગત કરી છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બનેલા ગામતળમાં આવતા કોર્ટ અંદરના માર્ગોને અગ્રિમતા આપી તેનું 65 લાખના ખર્ચે નવનિર્માણ કરવાની જાહેરાત કરતા ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. ત્યારબાદ નગરના આંબેડકર સર્કલવાળા માર્ગનું શ્રી ધણી માતંગ દેવ કાથાવાડા ગેટથી ખારી મીઠી સુધી શ્રી વેલજી દાદા મતિયા જૂની બારોઈ ગ્રામ પંચાયતથી ગોકુલધામ ડોક્ટર કેશવરાય હેકદેવાર નદીવાળા નાકા પાસેના માર્ગનું શ્યામ મુરાદ પીર મંદિરના નામે નામકરણ ઉપરાંત શિશુ મંદિર પાસે સરદાર વલ્લભભાઈ પટેલની તથા અન્ય વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આખી બેઠક દરમિયાન વિપક્ષે RSS સંસ્થાના ડોક્ટર હેકદેવારના નામથી રોડનું નામકરણ જાહેર કરાતા સૈદ્ધાંતિક વિરોધ દર્શાવવા ઉપરાંત તમામ ઠરાવોમાં હકારમાં માથું ધૂણાવ્યું હતું. આજે અમે રાજ્ય સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી મુંદ્રા શહેરના હંસ ટાવરથી કરી અને નદીવાળા નાકા સુધીનો ગામતળનો અંદરનો રોડ, તળાવવાળા નાકા એટલે ચાઇના ગેટથી કરી નરસિંહજી મંદિર સુધી ખારવા ચોક સુધીના રોડને પેવેબલ બનાવવા માટેનો જે 45 લાખની ગ્રાન્ટનો જે રોડ છે એ પાસ કર્યો. તે સિવાય પોસ્ટ ઓફિસથી કરી અને શિશુ મંદિર સ્કૂલ સુધી જે ગૌરવપથ બનાવવાના છીએ એ ગૌરવપથમાં પણ વધારાનું બજેટ ફાળવવાની જરૂર હતી, તો એ બજેટ ફાળવીને ગૌરવપથ બનાવવાના છીએ. શાસ્ત્રી મેદાનમાં જે મુંદ્રાના શહેરીજનો કુટુંબથી ફરવા જાય છે ત્યાં જાહેર શૌચાલય નથી, ત્યાં શાસ્ત્રી મેદાનના ખૂણા ઉપર રમત ગમતની પ્રવૃત્તિઓને ડિસ્ટર્બ ન થાય એ રીતે 5 સીટનું શૌચાલય પુરુષો માટે, 5 સીટનું શૌચાલય બહેનો માટે બનાવવાનું આયોજન કર્યું છે. બારોઈ ગ્રામ પંચાયતની બાજુમાં ત્યાં પણ જ્યારે જાહેર શૌચાલય બનાવવાની વાત થઈ છે, તે બાદ નદીવાળા નાકા ઉપર ત્યાં પણ જાહેર શૌચાલય બનાવવાનું આજની સભામાં ઠરાવવામાં આવ્યું અને અલગ અલગ રોડના નામકરણ કરવામાં આવ્યા કે બારોઈ રોડ ઉપર શિશુ મંદિર સ્કૂલની સામેનું જે સર્કલ છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સર્કલ બને, એની મૂર્તિનું અનાવરણ થાય એના માટેનો ઠરાવ કરવામાં આવ્યો. બારોઈની જૂની પંચાયતથી કરી અને ગોકુલમ વિસ્તાર સુધી ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર નામકરણ કરવામાં આવ્યું. મુંદ્રાના તળાવ પાસે આવેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સર્કલથી ભીડભંજન થઈને મત્યાદેવના મંદિરથી થઈને અલકનંદા સોસાયટી સુધીના વિસ્તારને પરમ પૂજ્ય ધણી માતંગ દેવ નામ આપવામાં આવ્યું. તે બાદ બારોઈના કાથાવાલા ગેટથી કરી અને ખારી મીઠી વિસ્તાર સુધી સ્વર્ગસ્થ સંત શ્રી પરમ પૂજ્ય વેલજી દાદા મતિયાદેવ એ નામકરણ કરવામાં આવ્યું. નદીવાળા નાકાથી કરી અને ડાક બંગલા સુધીના વિસ્તારને શાહ મુરાદ પીર બુખારી એવું નામકરણ કરવામાં આવ્યું અને ડાક બંગલાની આજુબાજુ જ્યાં પણ જગ્યા મળે અને ટ્રાફિકને અડચણ ન થાય એવી રીતે ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિભા બેસાડવામાં આવે એટલું આજનું સભામાં ઠરાવવામાં આવ્યું. આપે જે ગત સામાન્ય સભામાં જે કામો અમે બહાલ કર્યા હતા એને ટેન્ડર થઈ ગયા છે, ટેન્ડર ખુલી પણ ગયા છે અને હમણાં 2 દિવસમાં એનું એગ્રીમેન્ટ કરશું અને એગ્રીમેન્ટ કર્યા પછી એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જે કહો છો એ પ્રમાણે જે ઘેટા ઉછેર કેન્દ્રની જમીન છે એના માટેની જે શરૂઆતની પ્રક્રિયા હતી અમારી પહેલે બગીચાની હતી, એમાં અમારે નગરપાલિકાની રાજકોટ કમિશનર ઓફિસમાંથી ક્વેરી આવી હતી. એના પછી અમને સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને અમારા પ્રાક્ષ પ્રમુખ છે એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે આપણે આ જે છે ઘેટા ઉછેરની જે 7 એકર જમીન બિન લેન પડી છે, જે વેસ્ટ લેન્ડ છે કે જેનો કોઈ અત્યારે ઉપયોગ થતો નથી, એમાં આપણે નગરપાલિકા ભવન અને ટાઉન હોલ અને આપણું ફાયર સ્ટેશન બનાવીએ અને એક નાનો એવો બગીચો બનાવીએ, એના માટેની અમે વહીવટી મંજૂરી માટે આખી એક ફાઇલ એક પ્રોસેસ કરેલી છે અને એના માટેના અમારા પ્રયત્નો અત્યારે જારી છે. વિપક્ષ તરીકે સૌપ્રથમ તો
અમે આજે બહુ લાગણી સારી લાગણી અનુભવીએ છીએ કે અમારો જે સૌથી મોટો મુદ્દો હતો કે જે અમે જ્યારથી નગરપાલિકા બની ત્યારથી જે લેન્ડ ગ્રેબિંગનો અને કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો એના ઉપર એના પડઘા પડ્યા અને લોકોએ સ્વજાતે એ બિલ્ડિંગો તોડી પાડી અને એ મુદ્દો અમારો સૌથી વધારે સક્સેસફુલ રહ્યો. એના સિવાય અમારી જે વિકાસના કામોની માંગણી હતી એ બધા જ્યાં જ્યાં ગટરનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, લાઇટોના પ્રશ્ન હતા, એ લાઇટોના બધા પ્રશ્નોને અમારી માંગણી અમે પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે અને એમને ખાતરી આપેલી છે કે જેટલા પણ પાણી અને ગટરના પ્રશ્નો છે એ પ્રશ્નોને ત્વરિત નિરાકરણ કરવામાં આવશે. એનાથી વધુ જે નામાકરણની વાત હતી તો મુંદ્રાની જે આનબાન અને શાન જેમના નામ ઉપર મુંદ્રા ઓળખાય છે એવા શાહ મુરાદ બુખારી રહેમતુલ્લાહ અલયે એમના નામ ઉપર ડાક બંગલાથી કરી અને જે નદીવાળા નાકા સુધીનો રોડ જે એમની દરગાહ સુધી જાય છે એ રોડને શાહ મુરાદ બુખારી રોડ તરીકે ઓળખવામાં આવે એવી અમારી માંગણી છે. અને જે ત્રીજી વિપક્ષ જે સત્તાપક્ષે ઠરાવ પાછળ કરેલ છે કે જે આપણે પાંજરાપોરની બાજુવાળી જમીન છે એ જમીન ઉપર ગુર્જર સમાજની વર્ષોથી માંગણી છે અને ગુર્જર સમાજ ત્યાં વસવાટ કરેલ છે. ગુર્જર સમાજ આના વિશે અમને અરજી પણ આપેલ છે અને ગુર્જર સમાજ તરફથી એ જમીન માટે પોતાની માંગણી કરેલ છે એટલે અમે એ જમીન નગરપાલિકાને હસ્તગત કરવામાં આવે એનો વિરોધ કરેલ જ છે. કે જેટલા પણ અમે વિકાસના વિરોધમાં નથી, વિકાસ ભલે બધાનું થાય પણ નાના સમાજો દલિત સમાજો એમને સાથે રાખવામાં આવે અને એ પણ એ સાથે રાખવામાં આવી અને વિકાસનો મુદ્દો થાય એવી અમારી ઉગ્ર માંગણી છે.